ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો, ગઈકાલે આપણે ગુણાકારના વ્યવહારિક દાખલાની સમજ ઉદાહરણ દ્વારા મેળવી હતી, બરાબર ને? તો આજે આપણે ગુણાકારના વ્યવહારિક દાખલા જોવાના છે. તો ચાલો જુઓ ત્રીજા દાખલાની રકમ જુઓ. એક ડબ્બામાં 15 લિટર તેલ સમાય તો આવા 25 ડબ્બામાં કેટલું તેલ સમાય? ફરી એક વાર રકમ વાંચીએ. એક ડબ્બામાં 15 લિટર તેલ સમાય તો આવા 25 ડબ્બામાં કેટલું તેલ સમાય? ચાલો શું કરશું અહીંયા આપણે? ગુણાકાર, બરાબર. શું શોધવાનું છે? 25 ડબ્બામાં કેટલું તેલ સમાય છે એ આપણે શોધવાનું છે. તો જુઓ, એક ડબ્બામાં કેટલું તેલ સમાય છે? 15 લિટર. તો એક ડબ્બામાં 15 લિટર તેલ સમાય છે, બરાબર. આપણે શોધવાનું છે કે 25 ડબ્બામાં કેટલું તેલ સમાય છે એ આપણે શોધવાનું છે. આપણે શું શોધવાનું છે? 25 ડબ્બામાં કેટલું તેલ સમાય છે એ આપણે શોધવાનું છે. વર્ડ લખીએ, એક ડબ્બામાં તેલ બરાબર 15 લિટર. એક ડબ્બામાં તેલ બરાબર 15 લિટર સમાય. તો 25 ડબ્બામાં તેલ બરાબર કેટલા લિટર સમાય? લખશો 15 × 25, બરાબર. લખશો અહીંયા આપણે બરાબર 15 × 25. ચાલો દાખલો ગણીએ, 15 × 25. ચાલો આ રીતે રકમ લખવાની. એકમના સ્થાનમાં શું મૂકશું? શૂન્ય, ઝીરો મૂકી દેવાનું. ચાલો 5 ને 2 વડે ગુણો. 5 × 2 = 10, 200 વધી ફરી 1. 1 ને 2 વડે ગુણો. 1 2 વાર 2, 2 માં 1 વધી ઉમેરો. 2 માં 1 વધી ઉમેરો કેટલા થાય? 3. તો અહીંયા લખશું 3. આગળ જુઓ, 5 ને 5 વડે ગુણો. 5 ને 5 વડે ગુણો, 5 × 5 કેટલા થાય? 25. 25 નો 5 વધી ફરી 2. 1 5 વાર 5, 5 માં 2 વડી ઉમેરો તો કેટલા થાય? 7. તો અહીંયા લખશું 7. 100 ના ખાલી સ્થાનમાં શું મૂકવાનું? શૂન્ય. ચાલો સરવાળો કરીએ 0 ને. ચાલો 0 માં 5 ઉમેરો કેટલા થાય? 5. 0 માં 7 ઉમેરો કેટલા થાય? 7. 3 માં 0 ઉમેરો કેટલા થાય? 3 માં 0 ઉમેરીએ તો 3. બરાબર, કેટલો જવાબ આવ્યો? 375. તો 25 ડબ્બામાં કેટલું તેલ સમાય? 375 લિટર તેલ સમાય. તો અહીંયા આપણે લખશું જવાબમાં 375 લિટર તેલ. જવાબમાં લખશું તો આવા 25 ડબ્બામાં કુલ 375 લિટર તેલ સમાય. જવાબ તો આવા 25 ડબ્બામાં કુલ 375 લિટર તેલ સમાય. કેટલું તેલ સમાય 25 ડબ્બામાં? કુલ 375 લિટર તેલ સમાય. તો મિત્રો, આ રીતે વ્યવહારિક દાખલા ગણવાના છે. સમજ પડી? આ દાખલાની રકમ જુઓ. એક પુસ્તકના 95 પાના છે તો આવા 22 પુસ્તકના કુલ કેટલા પાના થાય? ફરી એક વાર રકમ વાંચીએ. એક પુસ્તકના 95 પાના છે તો આવા 22 પુસ્તકના કુલ કેટલા પાના થાય? અહીંયા આપણે શું શોધવાનું છે? પુસ્તકના કુલ પાનાની સંખ્યા શોધવાની છે. તો જુઓ, અહીં એક પુસ્તકના કેટલા પાના છે? 95 પાના છે. આપણે 22 પુસ્તકના કેટલા પાના થાય તે આપણે શોધવાનું છે. એટલે કે 22 પુસ્તકના કુલ પાનાની સંખ્યા આપણે શોધવાની છે, બરાબર. શું કરશું આપણે? અહીંયા ગુણાકાર કરીશું. તો જુઓ, એક પુસ્તકના પાના કેટલા છે? એક પુસ્તકના પાના 95 છે, બરાબર. આપણે કેટલા પુસ્તકના પાનાની સંખ્યા શોધવાની છે? 22 પુસ્તકના પાનાની સંખ્યા શોધવાની છે. એટલે કે 22 પુસ્તકના કુલ કેટલા પાના થાય તે આપણે શોધવાનું છે. તો ચાલો જુઓ, પડ માંડીએ. એક પુસ્તકના પાના બરાબર 95
पाना। तो आवा 22 पुस्तक ना, तो आवा 22 पुस्तक ना पाना बराबर कितला थाय। तो 22 पुस्तक ना पाना बराबर कितला थाय, आपणे अहींया लखशुं 95 × 22 बराबर। चलो दाखलो गणी, 95 × 22 रकम लखशुं, 95 × 22 એકમના સ્થાનમાં શું મૂકશું, શૂન્ય બરાબર। ચાલો 5 ને 2 વડે ગુણો, 5 × 2 = 10, 10 = 0 વડી પરી 1, 9 ને 2 વડે ગુણો, 9 × 2 = 18, 18 માં 1 વડી ઉમેરો, 18 માં 1 વડી ઉમેરો કેટલા થાય 19, 5 ને 2 વડે ગુણો, 5 × 2 કેટલા થાય 10, 5 × 2 = 10, 10 = 0 વડી પરી 1। આગળ જો 9 ને 2 વડે ગુણો, 9 × 2 = 18, 18 માં 1 વડી ઉમેરશો તો કેટલા થશે 19, તો આપણે અહીંયા લખશું 19 બરાબર। ખાલી સ્થાનમાં શું લખવાનું, શૂન્ય। ચાલો સરવાળો કરીએ, 0 માં 0 ઉમેરો કેટલા થાય 0, 0 માં 9 ઉમેરીએ તો 0 માં 9 ઉમેરીએ તો 9, 9 માં 1 ઉમેરીએ તો કેટલા થાય 9 માં 1 ઉમેરીએ તો 10, 10 = 0 વડી પરી 1, 1 ને 1 2, 1 ને 1 2, 2 માં 0 ઉમેરીએ કેટલા થાય 2 માં 0 ઉમેરીએ તો 2, 1 માં 1 ઉમેરીએ તો 2, 2 માં 0 ઉમેરીએ તો 2, કેટલો જવાબ આવ્યો 2090, કેટલો જવાબ આવ્યો 2090। તો આપણે તો 22 પુસ્તકના કુલ પાના કેટલા થાય 2090 બરાબર। તો આપણે અહીંયા જવાબ લખશું 2090 પાના થાય બરાબર। ચાલો જવાબ લખીએ, જવાબ તો આવા 22 પુસ્તકના કુલ પાના 2090 થાય, કેટલા થાય કુલ પાના કેટલા થાય 2090 થાય। તો આવા 22 પુસ્તકના કુલ પાના 2090 થાય, જવાબ તો આવા 22 પુસ્તકના કુલ પાના 2090 થાય, કેટલા થાય કુલ પાના 2090 થાય। ચલો જુઓ આગળ ગુણાકારની પેટર્ન, તો ગુણાકારની પેટર્નમાં જોઈશું આપણે 1 નંબરમાં 9 નો ગળ્યો, કોનો ગળ્યો જોવાના છે 9 નો ગળ્યો। તો જુઓ મિત્રો અહીં 9 નો ગળ્યો આપેલો છે, પણ કેવો છે અઢુળો છે બરાબર, એને આપણે પેટર્ન પ્રમાણે પૂર્ણ કરવાનો છે। તો જુઓ 9 × 1 = 9, 0 + 9 = 9 એટલે કે 0 માં 9 ઉમેરીએ તો જવાબ શું આવે 9। આગળ જુઓ 9 × 2 = 18, 1 + 8 = 9, 9 × 3 = 27, 2 + 7 = 9, 9 × 4 = 36, 3 + 6 = 9। આગળ જુઓ 9 × 5 = 45, 4 + 5 = 9। તો આ પેટર્ન પ્રમાણે આપણે 9 નો ગળ્યો પૂર્ણ કરવાનો છે। તો જુઓ આગળ 9 × 6 = 9 × 6 કેટલા થાય 54 બરાબર। ચાલો 54 ને આપણે શું કરશું, છૂટા પાડીએ ને, 5 + 4 = 5 માં 4 ઉમેરીએ કેટલા થાય 9। આગળ જુઓ 9 × 7 = 9 × 7 = 63, શું કરશું અહીંયા 6 + 3 = 9। આગળ જુઓ 9 × 8 = 9 × 8 = 72, 7 + 2 = 9, 9 × 9 = 99 = 81, 8 + 1 = 9। હવે આગળ જુઓ 9 × 10 = 90, ચાલો 90 ને છૂટા પાડો, 9 + 0, 9 + 0 એટલે કે 9 + 0 = 9 = 9। તો આ રીતે 9 ના ગળિયાની પેટર્ન પૂર્ણ કરવાની છે બરાબર।
જેનો ગુણાકાર જે સંખ્યા સાથે 9 નો ગુણાકાર કરતા જે જવાબ આવે છે એ જવાબને આપણે શું કરતા ગયા છે અહીંયા શું કરતા ગયા છૂટા પાડતા ગયા બરાબર શું કરી બંને સંખ્યાને છૂટી પાડી એટલે કે અલગ કરતા ગયા હવે જુઓ આગળ તો જુઓ આ પ્રશ્ન જુઓ તમે 9 ના ઘડિયાળની પેટર્ન જોઈ 9 જવાબ મેળવવા કઈ સંખ્યાઓનો સરવાળો કરી શકાય તો તમે 9 ના ઘડિયાળની પેટર્ન જોઈ તો કે હા આપણે અહીંયા 9 ના ઘડિયાળની પેટર્ન જોઈ પછી શું કહે છે કે 9 જવાબ મેળવવા કઈ સંખ્યાઓનો સરવાળો કરી શકાય તો 9 જવાબ મેળવવા માટે કઈ કઈ સંખ્યાઓનો સરવાળો કરી શકાય એ સંખ્યાઓ તમારે તમારી જાતે શોધવાની છે બરાબર તો તમારે આ પ્રશ્નોનો જવાબ જાતે શોધીને લખવાનો છે મિત્રો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 142 ઉપર જુઓ જો અહીંયા 2 નંબર સંખ્યાઓનો ગુણાકાર કરીને કોષ્ટક પૂર્ણ કરો તો જુઓ અહીં કોષ્ટક આપેલું છે આ કોષ્ટકને પૂર્ણ કરવાનું છે એટલે કે અહીંયા જે સંખ્યાઓ આપેલી છે એનો ગુણાકાર કરીને આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે તો જુઓ અહીં ગુણાકારની નિશાની આપેલી છે તો જુઓ 1 × 1 બરાબર 1 એટલે કે 1 × 1 = 1 1 × 2 = 2 1 × 3 = 3 1 × 4 = 4 તો અહીંયા આપણે લખશું કેટલા લખશું 4 1 × 5 = 5 1 × 6 = 6 1 × 7 = 7 1 × 8 = 8 1 × 9 = 9 1 × 10 = 10 તો આ રીતે સંખ્યાઓનો ગુણાકાર કરીને આપણે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે એટલે કે અહીંયા પણ આપણને શું જોવા મળશે ઘડિયાળો જોવા મળશે બરાબર તો અહીંયા સંખ્યાઓનો ગુણાકાર કરીને આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે ચાલો આગળ જોઈએ તો મિત્રો અહીં આ રીતે સંખ્યાઓનો ગુણાકાર કરીને આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે ચાલો આગળ જુઓ તમારા કોષ્ટકમાંની ચોકડી જુઓ તો જુઓ અહીં આ ચોકડી આપેલી છે કોષ્ટકમાં એમાં જુઓ 3, 6, 9 અને 4, 6, 8 આ સંખ્યાઓ જુઓ એટલે કે આ ચોકડીને જુઓ તો જુઓ એ ચોકડી અહીં આપી છે એટલે કે એ સંખ્યાઓની ચોકડી અહીં આપી છે તો જુઓ 3, 6, 9, 4, 6, 8 બરાબર હવે આ સંખ્યાઓનો આપણે સરવાળો કરવાનો છે એટલે કે આ તો જુઓ અહીં આ ઊભી સંખ્યાઓનો સરવાળો કરવાનો છે અને આ આડી સંખ્યાઓનો સરવાળો કરવાનો છે તો જુઓ અહીં આપ્યું છે આગળ જુઓ ઉપરથી નીચે સુધીની સંખ્યાઓનો સરવાળો કરો એટલે કે આ ઊભી સંખ્યાઓનો સરવાળો કરવાનો છે તો જુઓ 3 + 6 + 9 = 18 કેટલો જવાબ આવ્યો છે 18 આગળ જુઓ ડાબેથી જમણી બાજુ તરફ સંખ્યાઓનો સરવાળો કરો એટલે કે હવે આ સંખ્યાઓનો સરવાળો જોવાનો 4 + 6 + 8 = 18 એટલે કે આ આડી જે સંખ્યાઓ આપી છે એનો સરવાળો કરેલો છે તેનો જવાબ કેટલો આવ્યો છે 18 આવ્યો છે બરાબર ને આગળ જુઓ જવાબ સમાન મળે છે સમાન એટલે કે સરખો તો જવાબ કેવો આવે છે સરખો તો જુઓ અહીંયા આપણે અહીં ઉપરથી નીચે એટલે કે આ ઊભી સંખ્યાઓનો સરવાળો કર્યો તો જવાબ આવ્યો 18 અને ડાબેથી જમણી બાજુ એટલે કે આ આડી સંખ્યાઓનો સરવાળો કર્યો તો જવાબ આવ્યો 18 બંને બાજુ જવાબ કેવો આવે છે 18 આવે છે એટલે કે બંને જવાબ સમાન આવે છે એટલે કે સરખા આવે છે તો મિત્રો હવે આપણે આ કોષ્ટકમાં એવી બીજી સંખ્યાઓની ચોકડી શોધીશું કે તેનો જવાબ કેવો આવે સમાન એટલે કે સરખો આવે તો જુઓ અહીંયા તો જુઓ હવે આ ચોકડીમાં જુઓ કઈ સંખ્યાઓ છે જુઓ 8, 16, 24 આ ઊભી સંખ્યાઓમાં છે બરાબર ઉપરથી નીચે સુધીની સંખ્યાઓનો સરવાળો કરવાનો ત્યાર પછી આ 14, 16 અને 18 ડાબેથી જમણી બાજુની તરફની સંખ્યાઓનો સરવાળો કરવાનો છે તો શું બંને બાજુથી જવાબ સમાન મળે છે એટલે કે એક સરખો જવાબ આવે છે એ તમારે જાતે શોધવાનું છે કે શું આ સંખ્યાઓનો જવાબ સરખો આવે છે ઊભી સંખ્યાઓનો સરવાળો કરવાનો
અને ત્યાર પછી આ આડી સંખ્યાનો સરવાળો કરવાનો છે. બરાબર સમજ પડી? તો મિત્રો આ રીતે તમારે આવી ચોકડીઓ કોષ્ટકમાં શોધવાની છે અને તમારી જાતે જવાબ જોવાનો છે કે જવાબ સરખો મળે છે કે અલગ અલગ. બરાબર મિત્રો, તમારે આ કોષ્ટકમાં રંગ પૂરવાનો છે, એટલે કે તમે આ કોષ્ટકમાં તમને ગમતા હોય એવા મનગમતા રંગો તમે પૂરી શકો છો. બરાબર? તો મિત્રો કાલે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.